વેલકમ બેક. બુલેટિનમાં આગળ વાત કરીએ મહેસાણાની. તો મહેસાણાના કડીમાં મોડી સાંજે ધોધમાર વરસાદ પડ્યો. વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. અંડરપાસમાં પાણી ભરાતા ટ્રાફિક જામ થયો. 4-5 કિલોમીટર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા. કડીમાં સામાન્ય વરસાદમાં જ ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે. તો આ દ્રશ્યો તમે જુઓ, મહેસાણાના કડીના છે કે જ્યાં મોડી સાંજે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને વરસાદના કારણે નીચાણવાળા જે વિસ્તારો છે એ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. અંડરપાસમાં પાણી ભરાતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ. 4-5 કિલોમીટર સુધી લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો. તો આ દ્રશ્યોમાં પણ તમે જોઈ શકો છો, હાલમાં જે રીતે બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે અને તેના કારણે રાજ્યમાં ફરીથી એકવાર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે મહેસાણાથી આ દ્રશ્યો સામે આવ્યા છે. કડીમાં મોડી સાંજે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા તેજસ પાસેથી. તેજસ, કડીમાં ધોધમાર વરસાદ પડ્યો હતો સાંજે અને ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા, આજે શું પરિસ્થિતિ? બિલકુલ વત્સલ, કડીમાં કહી શકાય કે ગત મોડી સાંજથી જે છે તે ધોધમાર વરસાદ જે છે તે પડવા ગયો હતો. વરસાદને પગલે કહી શકાય કે આસપાસના જે જેટલા કડીના જેટલા નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાવા પણ ગયા હતા. સાથે સાથે કડી સાથે જિલ્લામાં પણ એક વરસાદી માહોલ જોવા મળ્યો હતો. વિજાપુરમાં પણ 1.2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. કડીમાં વાત કરીએ મુખ્ય તો કડીમાં 1.5 ઇંચ વરસાદ વરસતા જે છે તે ઠેર ઠેર જે છે પાણી ભરાવાના પણ દ્રશ્યો સામે આવ્યા હતા. અને કડીમાં જે મુખ્ય જે અંડરપાસ છે તેમાં પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા ડ્રોનના જે છે તે વિડીયો પણ જે છે તે સામે આવે છે. આપ જોઈ શકો છો જે પ્રકારે મત મોટી જે છે તે લાઈનો અહીંયા લાગવા ગઈ હતી અને ટ્રાફિક જામના કારણે કહી શકાય કે લોકોને કહી શકાય ભારે હાલાકી જે છે તે વેઠવાનો વારો આવ્યો. બિલકુલ તેજસ, માહિતી બદલ આભાર.